श्री विद्यानगर हाईस्कूल धोरण 9 विषय गणित चैप्टर 3 पार्ट 1 याम भूमिति। आज आप पार्ट 1 में आगना धोरणन थोड़ू पुनरावर्तन करीशू। धोरण 9 में तमे संख्या रेखा भणी गया, संख्या रेखा पर बिंदुनु निरूपण ये पण भणी गया। अहीं आपणे संख्या रेखा जे दोरेली छे એમાં રેખા L એના ઉપર બિંદુ P એ ઉગમ બિંદુ જેના યામ છે 0 એની ડાબી બાજુ ઋણ અને જમણી બાજુ ધન સંખ્યા, એટલે ડાબી બાજુ જતાં સંખ્યામાં ઘટાડો થાય, જમણી બાજુ જતાં સંખ્યામાં વધારો થાય। કોઈપણ પદાર્થનું સ્થાન બે લંબ રેખાઓની મદદથી દર્શાવી શકાય છે। ફ્રેન્ચ દેશના ગણિતશાસ્ત્રી રેને દેકાર્તે યામ ભૂમિતિ નામની ગણિતની નવી શાખા વિકસાવી। બે રેખાઓથી બિંદુનું સ્થાન સમતલમાં નક્કી કરીએ ત્યારે એક સમક્ષિતિજ અને બીજી શિરોરમ રેખાઓ લેવામાં આવે છે। જે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા એકબીજાને તેમના શૂન્ય બિંદુમાં છેદે છે। સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહેવામાં આવે છે, શિરોલંબ રેખાને વાય અક્ષ કહે છે। એક્સ અક્ષ અને વાય અક્ષ બંને રેખાઓ શૂન્યમાં છેદે છે, જે છેદ બિંદુ બને છે, જેને ઓને ઓ કહેવામાં આવે છે। ઓને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। બંને અક્ષોને યામાક્ષો કહે છે, યામાક્ષોના છેદબિંદુના યામ 0-0 હોય છે। કિરણ ઓ એક્સ અને કિરણ ઓ વાય પર ધન સંખ્યાઓ હોય છે, તે અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષની ધન દિશાઓ તરીકે ઓળખાય છે। માટે ઉગમ બિંદુના યામ 0-0 છે। જો સમતલનું બિંદુ પી અને ક્રમયુક્ત જોડ એક્સ વાય પરસ્પર સંકળાય તો એ હકીકત બિંદુ પી એક્સ વાય લખીને દર્શાવવામાં આવે છે। પીની જેમ એક્સ વાયને સમતલનું બિંદુ કહેવામાં આવે છે। જો બિંદુનો એક્સ યામ શૂન્ય હોય તો બિંદુ વાય અક્ષ પર આવેલું છે અને તેનો યામ 0-B પ્રકારનો હોય। જો બિંદુનો વાયામ 0 હોય તો બિંદુ એક્સ અક્ષ પર આવેલું છે અને તેના યામ A0 પ્રકારના હોય છે। હવે આપણે કાર્તેજિયન યામ પદ્ધતિની વાત કરીશું, જેની વ્યાખ્યા થાય યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની પદ્ધતિને કાર્તેજિય યામ પદ્ધતિ કહે છે। એક્સ અક્ષ અને વાય અક્ષ સમતલને 4 ભાગમાં વહેંચે છે, જેને ચરણ કહેવામાં આવે છે। ચરણનો ક્રમાંક રેખાખંડ OX થી વિષમઘડી દિશામાં 1, 2, 3 અને 4 દર્શાવાય છે। નીચેના કોષ્ટક પરથી ચરણના 4 ભાગના યામ નક્કી થાય છે। પ્રથમ ચરણ એક્સ યામ ધન અને વાય યામ ધન, દ્વિતીય ચરણ એક્સ યામ ઋણ વાય યામ ધન, તૃતીય ચરણ બંને ઋણ એક્સ યામ ઋણ અને વાય યામ ઋણ, ચતુર્થ ચરણ એક્સ યામ ધન અને વાય યામ ઋણ, સ્વાધ્યાય 3.2 દાખલો 1. નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો। 1. યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું છે? તો ઉકેલ છે એનો જવાબ, સમતલમાં સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે। બીજો પ્રશ્ન, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો આ રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને ચરણ અથવા
પાદ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તેનો જવાબ ઉગમ બિંદુ કહેવામાં આવે છે, જેને તેના યામ છે ઓ ઝીરો ઝીરો અને એને ઓ ઝીરો ઝીરો વડે દર્શાવવામાં આવે છે. દાખલો બીજો, આકૃતિ ઉપરથી માગ્યા પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો. આલેખમાં પહેલો પ્રશ્ન, બિંદુ બીના યામ જણાવો. તો બિંદુ બી એ બીજા ચરણમાં એટલે કે એક્સ યામ ઋણ અને વાય યામ ધન છે, એટલે ઓછા પાંચ અને બે. તે જ રીતે બીજો પ્રશ્ન, બિંદુ સીના યામ, તે સી બિંદુ ચોથા ચરણમાં છે, માટે સી પાંચ અને માઇનસ પાંચ થાય. ત્રીજો પ્રશ્ન, માઇનસ ત્રણ અને માઇનસ પાંચ દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો માઇનસ ત્રણ અને માઇનસ પાંચ એ ત્રીજા ચરણમાં છે, જે બિંદુ ઈ દર્શાવે છે. બે અને માઇનસ ચાર દર્શાવતું બિંદુ, તો બે અને માઇનસ ચાર દર્શાવતું બિંદુ જી છે, તે ચોથા ચરણમાં છે. બિંદુ ડીના એક્સ યામ જણાવો. તો બિંદુ ડીના યામ એક્સ યામ છ છે. બિંદુ એચનો વાયામ, બિંદુ એચ ત્રીજા ચરણમાં એટલે કે વાયામ ઋણ ત્રણ છે. બિંદુ એલના યામ જણાવો. બિંદુ એલ એ વાય અક્ષ પર છે, એટલે કે એલના યામ ઝીરો અને પાંચ છે. બિંદુ એમના યામ જણાવો. તો એમના યામ એ એક્સ અક્ષ પર હોવાથી માઇનસ ત્રણ અને ઝીરો છે. હવે સ્વાધ્યાય 3.3, દાખલો પહેલો, કયા ચરણમાં અથવા કયા અક્ષ પર માઇનસ બે ચાર ત્રણ માઇનસ એક માઇનસ એક ઝીરો એક બે અને માઇનસ ત્રણ માઇનસ પાંચ બિંદુઓ છે. જવાબની ચકાસણી માટે બિંદુઓને યામ સમતલમાં નિરૂપણ કે દર્શાવો. આલેખ પરથી બિંદુના યામ. નંબર એક પ્રશ્ન, એ માઇનસ બે ચાર એ બીજા ચરણમાં છે, ઋણ અને ધન. એ જ રીતે બીજું બિંદુ બી ત્રણ માઇનસ એક, ત્રણ અને માઇનસ એક એ ચોથા ચરણમાં છે. ત્રીજો પ્રશ્ન, સી માઇનસ એક ઝીરો. માઇનસ એક ઝીરો અહીં વાયામ ઝીરો છે, એટલે કે શૂન્ય છે, તેથી આ બિંદુ એક્સ અક્ષ પર આવેલું છે. ચોથો, ડી વન ટુ જે પહેલા ચરણમાં છે, વન ટુ પ્રથમ ચરણમાં આવે છે. તે જ રીતે પાંચમો સવાલ, ઈ માઇનસ ત્રણ માઇનસ પાંચ, આ ત્રણેય ઋણ હોવાથી ત્રીજા ચરણમાં છે, એટલે કે ઓછા ત્રણ અને ઓછા પાંચ એ ત્રીજા ચરણમાં છે. દાખલો બે, નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પ્રસંગ કરીને એક્સ વાય બિંદુઓનું નિરૂપણ કરો. કોષ્ટકમાં એક્સ અને વાય બંને યામ આપેલા છે, એટલે કે સ્કેલ માપ જોઈએ તો નંબર એક, એક સેમી બરાબર એક એકમ લેવામાં આવે. નંબર એક જોઈએ તો પહેલો બિંદુ એ માઇનસ બે અને આઠ, તો માઇનસ અને પ્લસ એ બીજા ચરણમાં હોવાથી માઇનસ બે અને આઠ એ બીજા ચરણમાં છે. બીજો પ્રશ્ન, બી માઇનસ એક અને સાત, માઇનસ પ્લસ હોવાથી એ પણ બીજા ચરણમાં છે. ત્રીજું, સી ઝીરો માઇનસ એક પોઈન્ટ પચીસ, એ એક્સ યામ ઝીરો હોવાથી તે વાય અક્ષ પર આવેલો છે, માટે એ વાય અક્ષ પર આવેલું છે બિંદુ. ચોથું બિંદુ ડી વન થ્રી બંને ધન હોવાથી એ પ્રથમ ચરણમાં છે, એટલે કે ડી વન થ્રી એ પ્રથમ ચરણમાં આવેલ છે. અને પાંચમો, ત્રણ માઇનસ એક, તો ધન અને ઋણ એ ચોથા ચરણમાં છે, એટલે કે ઈ બિંદુ ત્રણ માઇનસ એક એ ચોથા ચરણમાં આવે છે. અસ્તુ.